સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે. જેમાં સાબરકાંઠામાં હિંમતનગરના સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી થઈ ગયો છે. સાબરકાંઠામાં આ પ્રકારે મકાનનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવે છે. સ્લેબ ધરાશાયી થતા બે મજૂરો નીચે દટાયા હતા. મકાનના બાંધકામ દરમિયાન સ્લેબ ધરાશાયી થતા બે ના મૃત્યુ નિપજ્યા છે. ક્રેનની મદદથી બંને શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સાબરકાંઠાના હિંમતનગરના સવગઢ ગામનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો. સ્લેબ ધરાશાયી થતા બે મજૂરો દટાઈ ગયા, જેમાં મકાનના બાંધકામ દરમિયાન સ્લેબ ધરાશાયીમાં બે ના મૃત્યુ થયા. ક્રેનની મદદથી બંને શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં બે મજૂરોના મૃત્યુ થઈ ગયા છે. આ બંને મજૂરોના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે. સવગઢ ગામે મકાનનો સ્લેબ આ રીતે ધરાશાયી થઈ ગયો હતો, ત્યારે સ્લેબ ધરાશાયી થતા બે મજૂરો દટાઈ ગયા હતા. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ગયા છે. જી દીપકસિંહ, સાબરકાંઠાના હિંમતનગરના સવગઢ ગામે મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો, શું છે વધુ વિગત? જે ચોક્કસ નિરાલી જણાવી દઉં કે જે સાબરકાંઠા હિંમતનગર છે, હિંમતનગરના પાસે આવેલું એક સવગઢ ગામ છે, ત્યાં બે મજૂર આજે દિવાલ ધરાશાયી થતા દટાઈ ગયાની ઘટના પામી હતી. જો વાત કરવામાં આવે કે મકાનનું જે કામ છે તે કામ ચાલી રહ્યું છે, ત્યારે બીજા માળનું જે મકાનનું કામ ચાલી રહ્યું છે ત્યારે દિવાલ અચિંતાની ઘસાઈ જતા જે શ્રમિકો હતા, જે શ્રમિકો જ્યાં ત્યાં દટાઈ ગયા હતા, ત્યારબાદ જે આખું ગામ હતું તે એકઠો થઈ ગયું હતું. ત્યારબાદ બે જે શ્રમિકોના જે મુદ્દે છે, મુદ્દે પણ ઘટના સ્થળે જ મોત થયા હતા. જે શ્રમિકોનું જે નામ છે બે શ્રમિકોનું એ પણ જણાવી દઉં આપને. જે વાત કરવામાં આવે, જે શ્રમિક રાજુભાઈ ભીખાભાઈ પરમાર છે, તેની ઉંમર 38 વર્ષ છે, અને બીજો જે શ્રમિક છે સંજયભાઈ સુથાર, એ ઉંમર 38 વર્ષે. બંને શ્રમિકો પડબગાના જ હતા. જો વાત કરવામાં જે આ જે સ્લેબ બનાવ્યો હતો, જે સ્લેબ ધરાશાયી થતા આખી ઘટના જે હતી, ઘટના સમયે એક ચોકાની અને ઘટના પામી હતી. જો વાત કરવામાં જે હાલ તો ફાયર બ્રિગેડ અને બીડીઆ જે ગ્રામ્ય પોલીસ છે તે પણ ઘટના સ્થળે હતી. આ કઈ જ આખી ઘટના બની તે પાછું જે પોલીસ છે, ગ્રામ્ય પોલીસ છે, આખી તપાસ કરી રહી છે. અને જો વાત કરવામાં આવે હાલ બંનેની મૃતદેહને હાલ સુરતનગર જે સિવિલ છે તેને સિવિલમાં આજે ખસેડવામાં આવ્યો. શ્રી દીપક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ક્રેનની મદદથી બંને શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.